असलामुअलैकुम, गुड मॉर्निंग बाड़को। आज आप फरीथी ऑनलाइन टीचिंग माटे मड़ी रहा छे। धोरण त्रण में आजनो आपणो विषय छे गणित गम्मत। तमने खबर ज छे तेमा आपणे प्रकरण 8 शीखी रहा छे, जेनुं नाम छे वधु भारे कोण। बाळमित्रो, आज आपणे आगळ नवी वस्तु शीखवाना छे। प्रकरण में ध्यान आपो। 8मा प्रकरण में पाना नंबर 125 आपणे जोवाना छे। पाना नंबर 125 पर छे प्रश्न नंबर 3, जेनी सूचना वाँचु छू। नीचे आपेली वस्तुओनुं वजन कया एकममां करशो? वस्तुओने ग्राम के किलोग्राम साथे जोड़ो। जो बाळको, आ बाट तमने देखाय छे। आपणे मम्मी के पप्पा साथे बजार जईए तो दुकानदार आ प्रमाणेना बाटनो उपयोग करे छे, बराबर ने? आ तमे जोया ज हशे। आने कहेवाय काटला, वजनिया के बाट, बराबर। अहींया आपणने केटलीक वस्तु आपवामां आवी छे। जो, पाणीनी बॉटल, आइसक्रीम कप, बिस्किट, पलंग, टोपी, टीवी, कलर, नारंगी, कबाट, टूथपेस्ट, साइकल, बटन, डायरी, कहने चुके वासे चौपड़ी, चोखानी गुण, राइस एटले के चोखानी गुण, मीणबत्ती, माणस, पेटी अने न्यूज़पेपर। अहींया बधी वस्तुओ आपवामां आवी छे तो तेनुं वजन 1 किलोग्राम ते एकममां करवानो छे के 500 किलोग्राम, अरे सॉरी 500 ग्राम। आ छे 500 ग्राम એટલે કે 1 કિલોગ્રામથી ઓછું વજન છે, અને આ છે 1 કિલો એટલે 500 ગ્રામથી વધારે વજન છે, બરાબર। તો બધા જ એકમો જે આપવામાં આવ્યા છે તેનું કયા એકમમાં આપણે વજન કરીશું? ચાલો શરૂ કરીએ અહીંયાથી। આ છે પાણીની બોટલ। પાણીની બોટલમાં પાણી 1 લિટર જેટલું સમાય છે, 1 લિટર એટલે કે 1 કિલોગ્રામ જેટલું, તો તેને આપણે જોડીશું 1 કિલોગ્રામ સાથે, આ પ્રમાણે જોડીશું, બરાબર। પછી છે આઈસ્ક્રીમ કપ, તેનું વજન કેટલું હશે? 1 કિલોગ્રામ જેટલું, ના 500 ગ્રામ, એટલે કે ગ્રામના એકમમાં આપણે તેનું વજન કરીશું, તેને જોડીશું આ પ્રમાણે, દેખાય છે ગ્રામના એકમમાં। પછી છે બિસ્કિટ, એનું પણ વજન ઓછું હશે તો તેને પણ ગ્રામના એકમમાં વજન કરીશું। પછી છે પલંગ, પલંગનું વજન થશે કિલોગ્રામમાં, તો અહીં આપણે તેને 1 કિલોગ્રામ સાથે જોડવાના છે, બરાબર, કિલોગ્રામના એકમ સાથે। પછી છે ટોપી, આ પ્રમાણે જોડીશું, ટોપીનું વજન ગ્રામમાં આવશે। પછી છે ટીવી, ટીવીનું વજન પણ કિલોગ્રામમાં આવશે। કલર છે, કલર ચોકનું વજન આવશે, તેનું એકમ આવશે વજન કરવા માટે ગ્રામ। પછી નારંગી, તે પણ ગ્રામમાં પાસે। પછી છે કબાટ, કબાટનું વજન ગ્રામ નહીં હોય, ગ્રામ એ નાનો એકમ છે અને કિલોગ્રામ મોટો એકમ છે, તો કબાટનું વજન કિલોગ્રામમાં કરીશું, બરાબર। પછી છે આગળ ટૂથપેસ્ટ, ટૂથપેસ્ટ પણ ગ્રામમાં પાસે। પછી સાયકલ કિલોગ્રામમાં, બટન ગ્રામ નાનો એકમ છે, બરાબર। પછી ચોપડી કિલોગ્રામમાં, ચોખા કિલોગ્રામમાં, મીણબત્તી ગ્રામમાં। ચાલો જોડીને બતાવું, જુઓ બરાબર। જુઓ બાળકો, મેં જોડકા જોડ્યા, ટૂથપેસ્ટને ગ્રામમાં જોડીશું, સાયકલને ફરીથી કિલોગ્રામમાં, બટનને ગ્રામ સાથે, પુસ્તકને કિલોગ્રામ, ચોખાને પણ કિલોગ્રામ, મીણબત્તીને ગ્રામમાં। પછી જુઓ, આ છે એક માણસ, તેનું વજન કયા એકમમાં થશે, નાના એકમમાં કે મોટા એકમમાં? તો મોટા એકમમાં, તેને આપણે આ પ્રમાણે અહીંયા જોડીશું, બરાબર।
पची छे पेटी, पेटी ने पण आपणे किलोग्रामना एकम में जोड़ीशू आ प्रमाणे बराबर। पची छे न्यूज़पेपर, तेनु वजन ओछू होय के वधारे, केटलू हलकू होय ने तो तेनु एकम आपणे ग्रामना एकम में तेनु वजन करीशू। बाळको तमारे आ प्रमाणे जोड़का समझीने जोड़वाना छे बराबर। आगळ जुओ, आगळ जुओ बाळको, पाना नंबर 127 पर प्रश्न नंबर 5, वजननुं अनुमान करो अने जोड़ो। बाळको अहीं आपणने केटलाक वजन आपवामां आव्या छे बराबर। जुओ, जेम के 400 किलोग्राम, 2 किलोग्राम, 20 किलोग्राम, 50 किलोग्राम, 100 ग्राम, 10 किलोग्राम, 25 ग्राम, 100 किलोग्राम थी वधारे, 400 ग्राम अने छेले छे 1 किलोग्राम। तो अहीं आपणे शुं करवानुं छे के चित्र आपवामां आव्या छे, आ छे कूतरो, बकरो, हाथी, पाकिट, भैंस, माणस, चोखा, काकड़ी, मरघो अने सफरजन। आपणे अनुमान करवानुं छे। जुओ, कूतरानुं वजन केटलुं थशे तो 10 किलोग्राम। पछी छे बकरानुं वजन, बकरानुं वजन थशे 20 किलोग्राम। पछी चित्र छे हाथीनुं, हाथी वजनमां खूब ज भारे होय तो हाथीनुं वजन थशे 400 किलोग्राम। आ प्रमाणे जोड़ीशुं। पछी छे पाकिट, पाकिटनुं वजन थशे 400 ग्राम। पाकिटनुं वजन ओछू होय तो તે કિલોગ્રામમાં મપાશે નહીં, તેનું વજન આપણે કરીશું ગ્રામના એકમમાં। પછી છે ચિત્ર ભેંસનું, ભેંસનું વજન થાય 100 કિલોગ્રામથી વધારે બરાબર, તો તેની સાથે આપણે જોડી દઈશું। પછી જુઓ સામેની લાઇનમાં સૌ પ્રથમ ચિત્ર છે માણસનું, માણસનું વજન થાય 50 કિલોગ્રામ બરાબર, આપણે અનુમાન કરીએ છીએ તો તેનું વજન તેનું આપણે જોડીશું 50 કિલોગ્રામ। પછી છે ચોખા, ચોખાનું વજન થશે 1 કિલોગ્રામ બરાબર। પછી છે કાકડી, કાકડી કંઈ બહુ ભારે નહીં હોય વજનમાં તો તેનું એક તેનું કિલોગ્રામના એકમમાં વજન થશે નહીં, ગ્રામના એકમમાં વજન થશે, તો કાકડીનું વજન થશે ફક્ત 25 ગ્રામ। પછી છે મરઘો, મરઘાનું વજન થશે 2 કિલોગ્રામ, જોડીશું આ પ્રમાણે। પછી છે સફરજન, તે પણ વજનમાં ભારે હોય નહીં તો તેનું વજન આપણે માપીશું ગ્રામમાં, તેનું થશે અનુમાન 100 કિલોગ્રામ। પડી સમજ? આગળ જુઓ બાળકો, પાના નંબર 128 પર પ્રશ્ન 6 એમ લખ્યું છે કે વજન લખો। આ વજન કાંટો છે બરાબર, હવે અહીંયા વજન કાંટા પર પાકીટ મૂકવામાં આવ્યું છે તો પાકીટનું વજન અહીંયા બતાવે છે 100 પર બરાબર। તો બાળકો આ વજન કાંટો એ ફક્ત 1 કિલોગ્રામનું વજન દર્શાવે છે, તો અહીંયા વજન આપણે ગ્રામમાં લખીશું। જો તમને ગ્રામના વિકલ્પ દેખાય છે ને તો અહીંયા 100, પાકીટનું વજન કેટલું થયું 100, 100 પણ શું કયો એકમ ગ્રામ, અહીંયા લખીશું 100 ગ્રામ, લખીશું 100 ગ્રામ। પછી જુઓ નંબર 2, વજન કાંટા પર કેક મૂકવામાં આવ્યું છે, કેકનું વજન દર્શાવે છે 800 ગ્રામ બરાબર, તો અહીં આપણે લખીશું 800 એટલે કે 800 ગ્રામ। નંબર 3 જુઓ, ખાંડનું પાઉચ મૂકવામાં આવ્યું છે તો જુઓ તેનું વજન કેટલું દર્શાવે છે 500, તો અહીંયા લખીશું 500 ગ્રામ બરાબર। પછી જુઓ નંબર 4, આ વજનયાનો ઉપયોગ કરીને વજન કાંટો વાપરવામાં આવે છે, અહીંયા વજન કાંટા પર કોણ બેઠું છે, સસલું, સસલાનું વજન કેટલું થાય છે જુઓ 3, આ છે 3 કિલોગ્રામ બરાબર, અહીંયા આપણે લખીશું 3 કિલોગ્રામ બરાબર। પછી છે તેજ ત્રાજવા પર છે પેટી મૂકવામાં આવી છે, તેનું વજન દર્શાવે છે 2 કિલોગ્રામ, તો અહીંયા આપણે લખીશું ફક્ત 2 કિલોગ્રામ બરાબર। પછી છે તે વજનયા પર પાઇનેપલ મૂકવામાં આવ્યું છે, તેનું વજન થાય છે 1 કિલોગ્રામ, અહીંયા જો દર્શાવેલું જ છે 1 કિલોગ્રામ, અહીંયા ફક્ત આપણે 1 લખવાનું છે। પછી છે નંબર 7, અહીંયા જો ધ્યાનથી શું લખેલું છે બાળકો,
200 ग्राम अने 100 ग्राम, तो 200 ग्राम ने 100 ग्राम केटला थाय 300 ग्राम, बराबर। तो अहीं आपणे लखीशुं 300 ग्राम। समझ पड़ी गई? आपणे आ प्रकरणमां वजन उपरथी ज बधी वस्तुओ अनुमान करीने शीखवाना छे। तमारे समझीने आ प्रमाणे कार्य करवानुं रहेशे। थैंक यू।